સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર છે, ચંદ્રયાનની સફળતા બાદ હવે ભારતનું મિશન સૂર્ય છે. મહત્વનું છે કે મિશન આદિત્ય L1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આજે ઇસરો લોન્ચ કરશે આદિત્ય L1 મિશન, જેમાં આજે સવારે 11:50 કલાકે શ્રીહરિકોટાથી લોન્ચિંગ થશે. મિશનની ચકાસણી અને લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવાયું છે, જે બાદ સ્વદેશી રોકેટ PSLV-XL-C-57 દ્વારા મિશન લોન્ચ કરાશે. આ રોકેટ આદિત્ય એલની પૃથ્વીની લોયર ઓર્બિટમાં પહોંચાડશે, જે બાદ આદિત્ય L1 4-5 મેન્યુવર કરશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્થિત L1 પોઈન્ટ પર પહોંચશે આદિત્ય મિશન, જે બાદ L1 પર પહોંચતા આદિત્યને 4 મહિનાનો સમય લાગશે. આદિત્ય 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે અને આદિત્ય એલ મિશન બનાવવામાં 378 કરોડનો ખર્ચ થયો છે. મહત્વનું છે કે હવે ચંદ્રયાનની સફળતા બાદ ભારતનું મિશન સૂર્ય મિશન છે, જેમાં આજે ઇસરો આદિત્ય L1 મિશન લોન્ચ કરશે. આજે સવારે 11:50 કલાકે શ્રીહરિકોટાથી લોન્ચિંગ કરવામાં આવશે. મિશન આદિત્ય L1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આ રોકેટ આદિત્ય L1ની પૃથ્વીની લોયર ઓર્બિટમાં પહોંચાડશે. ભારતનું સૌર મિશન આદિત્ય L1 આજે સવારે 11:50 વાગે શ્રીહરિકોટાથી લોન્ચ થશે. પૃથ્વીથી 15 લાખ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ ઉપગ્રહને L1 પોઈન્ટ પર તૈનાત કરવામાં આવશે અને લોન્ચિંગ કરવાનો હેતુ સૂર્યની શક્તિ શોધવાનો છે. આ ઉપગ્રહ સૂર્યની બાહ્ય સપાટીમાંથી નીકળતા જ્વાળામુખી કેવી રીતે શોધી કાઢશે, સૂર્યમાંથી નીકળતા કણો પૃથ્વી પર કેવી રીતે પહોંચે છે, તે તમામ માહિતી શોધવાનું આ મિશનનું કામ છે. ચંદ્રયાનની સફળતા બાદ હવે ભારતનું મિશન સૂર્ય. આજે ઇસરો લોન્ચ કરશે આદિત્ય L1 મિશન. આજે સવારે 11:50 કલાકે શ્રીહરિકોટાથી લોન્ચિંગ થશે. મિશનની ચકાસણી અને લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આદિત્ય L મિશન બનાવવામાં કુલ 378 કરોડનો ખર્ચ થયો છે. સૂર્યમાંથી નીકળતી ગરમી અને ગરમ હવાઓનો આ મિશન અભ્યાસ કરશે અને ત્યારબાદ આદિત્ય L1 4-5 મેન્યુવર કરશે. આજે સવારે 11:50 કલાકે આ મિશન શ્રીહરિકોટાથી લોન્ચિંગ કરવામાં આવશે અને જે બાદ મિશનની ચકાસણી લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવાયું છે. આ રોકેટ આદિત્ય L1ની પૃથ્વીની લોયર ઓર્બિટમાં પહોંચાડશે, જે બાદ આદિત્ય L4-5 મેન્યુવર કરશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્થિત L1 પોઈન્ટ પર આદિત્ય L1 મિશન પહોંચશે અને જે બાદ L1 પર પહોંચતા આદિત્યને 4 મહિનાનો સમય લાગશે. આદિત્ય 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે. સૂર્યના કિરણો પૃથ્વી સુધી કઈ રીતે પહોંચે છે, ત્યાં કેટલી ગરમી છે તેનું નિરીક્ષણ કરશે.